ગુજરાત હાઈકોર્ટે મંગળવારે મસ્જિદમાં અઝાન અથવા ઇસ્લામિક નમાઝ માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનો ઇનકાર કર્યો હતો સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ચીફ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માઈની ડિવિઝન બેન્ચે પણ પૂછ્યું હતું કે શું અરજદારોનો કેસ છે કે મંદિરમાં આરતી દરમિયાન ઘંટ અને ઘંટનો અવાજ બહાર સંભળાતો નથી બજરંગ દળના નેતા શક્તિસિંહ ઝાલા દ્વારા દાખલ કરવામાં આવેલ પીઆઈએલની સુનાવણી કરી રહી હતી તો જેણે દાવો કર્યો હતો કે લાઉડ સ્પીકર દ્વારા અઝાન તથા ધ્વનિ પ્રદૂષણ લોકોના સ્વાસ્થ્યને અસર કરે છે ખાસ કરીને બાળકો અને અન્યથા અગવડતા લાવે છે

તો આ એક આસ્થા પરંપરા છે જે વર્ષોથી ચાલી આવે છે અને તે પાંચથી દસ મિનિટ માટે થાય છે ત્યારબાદ કોર્ટે અરજદારના વકીલ પૂછ્યું કે તમારા મંદિરમાં સવારની આરતી થાય છે ડ્રમ અને સંગીત સાથે પણ ત્રણ વાગ્યે શરૂ થાય છે તો આનાથી કોઈકને અવાજ ન થાય શું તમે કહી શકો કે ઘંટ અને અને અવાજ માત્ર જ રહે છે બહાર જતો નથી આ પ્રશ્ન ઉભો કર્યો હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ધ્વનિ પ્રદૂષણને માપવા માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે પરંતુ અરજીમાં એવો કોઈક ડેટા આપવામાં આવ્યો નથી કે દસ મિનિટની આઝાનથી ધ્વનિ પ્રદૂષણ થાય છે